नमो आयरियाणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाऊनम् पंच नमुक्कारो सव्व पावप्पणासनो मंगलानंच सव्वेसिं पडमं हवै मंगलम् गौड़ी ग्रामे स्तंभने चारु तीर्थे जीरावल्याम पत्तने लौद्रवाखे वाराणस्याम चापि विख्यात कीर्ति श्री पार्श्वे स्वं नौमि संखेश्वरस्थम् 1993 न अपना 1993 ना अपना स्वाध्याय नो असौथी प्रथम मंगलाचरण छे घणो प्राचीन श्लोक छे पुरुषादानी पुरुषार्थ ने पुष्ट करवामां समर्थ अपना पुरुषार्थ ने सहायक एवं भगवान पार्श्वनाथ भगवंत नो स्तुति नो श्लोक छे। अत्यार सुधी ना अपना बद्धाय स्वाध्याय आ परमात्मा नी हाजरी में थया छे। एमनी वाणी छे वर्धमान स्वामी आपने आपी छे અને એમની હાજરીમાં આપણે સ્વાધ્યાય કર્યા છે। આજના પ્રથમ સ્વાધ્યાયનું મંગલાચરણ આપણે એમની પ્રત્યેની ભક્તિ વડે કરીએ છીએ। ગોડી ગ્રામે શું કહે છે આ ગોડીપુર નામનું નગર પ્રાચીન કાળમાં સિંધ નો જે ભાગ પાકિસ્તાનમાં ગયો ત્યાં ગોડીપુર ગામમાં ગોડી પાર્શ્વનાથનું એક મંદિર હતું। ઘણી લાંબી કથા છે અને એ નામ ઉપરથી અત્યારે જ્યાં જ્યાં વર્ષોથી ગોડીજીમાં હું જે સ્વાધ્યાય કરું છું એ ભગવાન ગોડી પાર્શ્વનાથના નામ ઉપરથી એ ગોડીજી કહેવાય છે। પ્રાચીન કાળના પાર્શ્વનાથ ભગવંતના જે જે મોટા તીર્થો છે એનો સંકેત કરવામાં આવે છે। સ્વાધ્યાયના પુરુષાર્થમાં આપણે આગળ વધી શકીએ। પૂજ્ય યશો વિજયજી મહારાજ સાહેબે આગ્રામાં ચિંતામણી પાર્શ્વનાથના મંદિરમાં જે ભક્તિપૂર્ણ સ્તવનની રચના કરી છે એમાં એમને બે સુંદર પંક્તિનો ઉલ્લેખ કર્યો છે। યશો વિજયજી મહારાજ સાહેબે કહ્યું છે કાળ સ્વભાવ ભવિતવ્યતા સગળા તુજ દાસો રે। આ સમગ્ર વિશ્વની અંદર ડેસ્ટિની વર્સસ ફ્રી વિલ પુરુષાર્થનું મહત્વ કેટલું અને પ્રારબ્ધનું મહત્વ કેટલું વર્ષોથી આ વિવાદ ચાલે છે અને
જૈન ધર્મ ની અંદર પાંચ સમવાય કારણ નો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કોઈ પણ કાર્ય આ પાંચ કારણો વગર બનતું નથી, એનો પુરુષાર્થ પણ છે, એમાં કર્મ પણ છે, એમાં કાળ પણ છે, એમાં સ્વભાવ પણ છે, એમાં ભવિતવ્યતા પણ છે. ઘણું ઉડાર છે વિષયનું. 1993 ના સ્વાધ્યાયમાં આપણે લઈશું, પણ યશો વિજય મહારાજ જેવા સમર્થ મહાત્માએ આપણને સાધનની એક ચાવી બતાવી, બધું અનુકૂળ હોય અથવા બધું પ્રતિકૂળ, બધું પ્રતિકૂળ, એને ગુજરાતની ચાવી બતાવી. કાળ સ્વભાવ ભવિતવ્યતા એ સગરા તું જતા છો રે. હે સ્વામી, કર્મ શું છે ને, કાળ શું છે ને, ભવિતવ્યતા શું છે ને, સ્વભાવ શું છે, તારા ચાકરો છે, આ તમે તારી નોકરીમાં છે, એ તને સલામ ભરે છે. કાલ સ્વભાવ ભવિતવ્યતા એ સગળા તું જતા સુરે. મુખ્ય હેતુ તું મોક્ષ નો એ મુજ સબળ વિશ્વાસ રે. શ્રી ચિંતા મણી પાસ મોક્ષ નો પ્રબળ પુરુષાર્થ કોઈ હોય ભગવાન તમે છો. તમારું શરણ છે, તમારી શરણાગત હૃદયમાં તમારું ધ્યાન છે. કાળ વિપરીત હશે અનુકૂળ કરી દે, કર્મ પ્રતિકૂળ હશે, કર્મ પ્રતિકૂળ હશે સંક્રમણ થઈ જશે, પ્રતિકૂળતા અનુકૂળતા બની જશે, સુલીનું સિંહાંતર થઈ જાય, સુલીનું સિંહાંતર થઈ જાય. આ પરમાત્માને જો આગળ કરવામાં સાધનાની એક જબ્બર ચાવી એમને બતાવી છે. આપણે ફરીથી એનો ઉલ્લેખ કરીશું. આજે આ ભગવાન પાર્શ્વનાથના આજે રાત્રમાં આ પ્રભુની સ્તુતિ કરી આપણે આજનો સાથે શરૂ કર્યું છે. પાર્શ્વનાથ સ્તુતિ એ માટે કરીએ છીએ કે પ્રભુ અમારા સ્વાધ્યાયનું ફળ અમને મળ્યું છે. અને સ્વાધ્યાયનું ફળ શું છે? સ્વાધ્યાયનું ફળ ધ્યાન છે. આપણે એકાગ્ર ચિત્તથી ભગવદ્ વાણીનું શ્રવણ કરીએ છીએ, હૃદયમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ, એના રહસ્યોને પામવા માટે આપણે ઉત્સુક છીએ, અંદરથી ઉઘડવું જોઈએ. ત્યારે ઉઘડે પરમાત્માની કરુણા હોય તો ઉઘડે, અને એ પરમાત્માની કરુણા તમારા ઉપર હોય ને મારા પર ન હોય. આના ઉપર ભગવાન કરુણા કરે, પેલા ઉપર ન કરે, ના ના ના, એમ બિલકુલ નથી. સદા સર્વત્ર સર્વ ઉપર એમની કરુણા વર્ષી રહી છે, તો એ બધા પણ કરુણા કેમ નથી કરતા? અમે એમની સન્મુખ થઈ સૂર્યની માફક આકાશમાં સૂર્ય જેમ પ્રકાશે છે તેમ આ પરમાત્મા તત્વ સમગ્ર વિશ્વમાં ઉજ્જવળ પ્રકાશી રહ્યું છે. અમારી સન્મુખતાની જરૂર છે. હું એ પરમાત્મા તત્વની સન્મુખ બની હું મારી જાતને એમનામાં પ્લગ કરું, હું આ પરમાત્મા સાથે જોડાઉં. અગત્યની વાત આ છે. તો કઈ રીતે આપણે જોડાઈએ? મારે સન્મુખ થવું છે, મારે પરમાત્મા સાથે જોડાવવું છે, એની કરુણા મારે ઝીલવી છે. કઈ રીતે આ બની શકે? ધ્યાન વડે બની શકે. ધ્યાન એ આ પ્લગિંગ સિસ્ટમ છે. દલિત લાઈ આપણો પોતાનો આ નાનો અહમ એ અરહમ સાથે જોડાઈ જાય, અને જો એ અરહમ સાથે જોડાય, આ બધા જો આ જોડાયેલા છે ને, આ ક્યાંક જોડાયેલું છે એટલે રેકોર્ડ થઈ જશે. જોડાઈ જઈએ તો કેવી રીતે રેકોર્ડ થઈ જાય? વસ્તુ આ છે, સમજવાની વાત આ છે. શાસ્ત્રમાં કહ્યું છે, ભગવાન સિદ્ધર્શિંહ ઘણીએ કહ્યું છે, ઉપમિતિ ભવ પ્રપંચા કથામાં
આપણે કહ્યું છે, સકલ દ્વાદશાંગસ્ય સાર ધ્યાન યોગ. આ બધું જાણવાનું, આ બધું સમજવાનું, અરે અરે 14 પૂર્વ સમજી લેવાનું. કોઈ સાર હોય તો ધ્યાન યોગ છે, એની સાથે તાદાત્મ્ય થવું એ છે. કઈ રીતે તાદાત? આપણે આ વખતે આ વિશે લેવું છે. મને કેવું છે, મને બધી ઘણી નવી વાતો કરી છે. તમે જે શુભેચ્છાઓ મને વિદાય વખતે આપી છે, હું પહેલા સમાચાર તમને એ કહું છું, તમારી શુભેચ્છાઓ ખરેખર સફળ થઈ છે. મેં ધાર્યું નહોતું એવી રીતે, તમે તો ધાર્યું જ નહીં હોય. મેં તો મારી જવાબદારી શુભેચ્છા લેતા મેં વિચારી, મેં પોતે વિચારી, હું એ સમજો તો આટલા બધા ભાવથી, આટલા પ્રેમથી, આટલી આત્મીયતાથી, નિસ્વાર્થ ભાવે ભાઈ અને ભાઈઓ અને બહેનો જે વિદાય મને આપે છે, મારી કઈ જવાબદારી નથી. મેં પરમાત્માને એટલી પ્રાર્થના કરી, શુદ્ધ દેવતાને મેં પ્રાર્થના કરી, આ જવાબદારીનું વહન કરવા જેટલું તું મને બળ આપ, મારામાં કઈ બળ પરમાત્મા તું મને બળ આપ. અને અને જે ઉભ્યું છે, જે આવ્યું છે, મને કહેવું છે. આપણા સ્વાધ્યાય દરમિયાન અત્યારે તો આ ઇન્ટ્રોડક્ટરી મળવાનું થયું. અત્યારે તો આ જે 3 દિવસ હું અહીંયા છું, આ ઇન્ટ્રોડક્ટરી આપણે મળીએ છીએ. હું તમને મારે ઘેર ઘેર આવવું જોઈએ, તમને બધાને મળવું જોઈએ. ત્યાં રહે રહે તમે જે રીતે મને યાદ આવ્યા છો, અને અવશ્ય તમને બધાને હું પણ યાદ આવ્યો છું, આવ્યો છું. અધ્યાત્મનો આ પ્રેમ સાધાર્મિક વાત્સલ્ય જેને કહેવામાં આવે છે, આપણને સ્પર્શ્યું છે, એની જવાબદારી હું જાણું છું. મને ઘણી નવી વાતો કહેવી છે, પણ એ નવી વાતોમાં મહત્વ એ છે, જો વિપરીત પરિસ્થિતિ હોય, વિપરીત કર્મ હોય, પ્રતિકૂળ હોય, સંક્રમણ એને અનુકૂળ કેમ બનાવવું? શાસ્ત્રકારે પ્રક્રિયા આપી છે. શાસ્ત્રીના સમાવર્તનમાં ગૌતમ સ્વામીએ ભગવાનને જયારે પૂછ્યું, પ્રભુએ કહ્યું છે, હે ગૌતમ, એવી કોઈ બીમારી નથી, એવું કોઈ કર્મ નથી જેનો મારી પાસે ઉપાય નથી. કે વૈજ્ઞાન જેને હોય એ જ કહી શક્યા, કોણ કહી શકે? પરમ કરુણા જેના હૃદયમાં ભર્યું એવા ભગવાન જ આપે, આપે વ્યક્તિ આપે, પ્રભુ એ રાજ હોય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં કહ્યું છે, અર્ધે રસ્તે ભગવાન રાજ હોય છે. મારો ભક્ત ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે? અને એ વ્યવહારિક સત્ય છે. આપણા ભગવાન પણ આ એમની વાણી પરોસીને, જીન વાણી, જીન વાણી એની અમૃત વર્ષા કરીને આપણી રાજ હોય. એ રાજ હોવાનો અર્થ એક જ છે, હું અને તમે સંગુપ્ત, હું અને તમે એમની સન્મુખ બને. તમે વેપાર કરો, વેપાર કરો ને રાજ્ય ચલાવો. ભરત મહારાજા ચક્રવર્તી હતા, 6 ખંડનું રાજ્ય. હું મારો અને તમારો કારભાર તરખલા માત્ર નથી, પ્રભુ એમના હૃદયમાં વસેલા, પ્રભુ એમના હૃદયમાં વસેલા. હું અને તમે એ પ્રક્રિયા જાગૃત કરી શકીએ. આપણે ગાડી ચલાવતા આવીએ ને, ભગવાનનું નામ આપણા હૃદયમાં, અહીં જીવનની ગાડી ચાલતી હોય અને ભગવાન હૃદયમાં. ભગવાન ભગવાન કઈ રીતે પ્રેક્ટિકલ હૃદયમાં આવે, આપણો સ્વાધ્યાયનો વિષય છે. આપણે ધ્યાન કઈ રીતે જાગૃત કરી શકીએ? ધ્યાન જાગૃત કરવા માટે આપણે સ્વાધ્યાયમાં જવું જોઈએ. જે ગયા છીએ, જે સ્વાધ્યાય આપણો ચાલી રહ્યો છે, સુંદર ચાલી રહ્યો છે, મને સંતોષ છે. સ્વાધ્યાય આ સ્વાધ્યાયમાં આપણે અધિક અધિક જો આગળ વધી શકીએ, હવે એનું ધ્યાન સાથે આપણે જોડાણ કરવું છે. ધ્યાન સાથે આનું જોડાણ કરવું છે. આજનો મંગલાચરણનો આ શ્લોક કોડી ગ્રામ, એમાં એક એક નામ છે, એક એક કથા છે. અત્યારે હું ઉભી રાખું છું, અનુકૂળતા મળશે એવી કથા હું તમને કહીશ, જ્યાં એની જગ્યા હશે ત્યાં. પહેલા વંદન નમસ્કાર કર્યા છે કોડી ગ્રામ, એ કોડીપુર ગામમાં એક કાળે હતા, અત્યારે તો નથી. અત્યારે તો એમ કહેવાય છે કે ગોળી પાછળ દેવલોકમાં પૂજાય છે, એની કથા કહી. ક્યારેક કોઈને સ્વપ્ન આવે અને પ્રગટ થાય છે.
स्तंभ ने स्तंभन पास का तारो थंभी गयो खंभात अंदर आज पड़े स्तंभन पास का विराज मारे गयो वृद्ध महात्मा एक बार मैंने कहू थे आटला नाना प्रतिमा जी हूं त्रण वक्त एमनी यात्रा करी आगे छु एक वयो वृद्ध महात्मा है मैंने कहू थे रत्न की प्रतिमा जी ऊपर लेप कर कारण के काल एटलो बधो पड़तो आवे जे प्रतिमाजीनी सामे साधना करीने जे प्रतिमाजीनी सामे साधना करीने अभयदेव सूर्य पोतानो कोड मटाड्यो तारो स्तंभित करवामां आव्यो हतो तारो स्तंभित थई गयो द्रव्यथी पारो स्तंभित थाय भावती मन स्तंभित તારા જેવું જે મન છે આપણું ચળ વિચળ એવું જે મન છે ઘડીમાં આ વિચાર ને ઘડીમાં પેલો વિચાર એક સાથે 19 ચેનલ આપણામાં ચાલતી હોય છે તંબિત થઈ બિલકુલ તંબિત થઈ એક જ ચેનલ ન ચાલે તમે ધ્યાનમાં તમે વેક્યુમ બની તમે રિક્ત થઈ જાઓ ખાલી થઈ જાઓ એક જ પ્રાર્થના હોય કે ભગવાન તું મને ભરી લે હું બિલકુલ ખાલી થઈ ગયો છું પ્રભુ તું મને ભરી લે ભરી લે આપણે એ માટે આજે મંગલાચરણના શ્લોકમાં સ્તંભન પાઠના તૈયાર કરી ગૌરી ગામે સ્તંભને ચારુ તીર્થ ચારુ ચારુ તીર્થ નામનું એક માન તીર્થ પાટણ તો પછી વચ્યું છે એની પછી મોટું તીર્થ હતું ચારુ તીર્થ ચારુ કથા છે મોટી તમળિયા પાઠના ભગવાન આજે પણ બિરાજી મને ખૂબ પ્રિય છે કારણ 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 મારા ગુરુ ભગવાન પૂજ્ય બન્યાજી ભરંકર વિજયજી મહારાજ મહિનાઓ સુધી એક મહિનો દોઢ મહિનો એક મહિનો દોઢ મહિનો ત્યાં એમને સાધના કરી વારાવાર કૃપા કરી મારી પાસે સાધના એમને કરાવી છે આ ચાલુ હું અત્યારે તમને જોઉં છું ચાલુ પણ ભગવાનને જોઉં ઘોડી ગ્રામે તમ બને ચારુ તીર્થે જીરા વંદ્યા જીરાવલા પાસ્ટા નવી કોઈ પ્રતિષ્ઠા થાય ક્યાંય પ્રતિષ્ઠા થાય કોઈ જગ્યાએ પાછળ ઓમ રેમસિંહ જીરાવલ્યા પાસના થાય નવા લખવા માંડ્યા ગમે તે શાંતિરામ ભગવાનની થાય કે ઋષભદેવની થાય ભાવી સ્વામી નામ જીરાવલ્યા પાસના ભગવાન જીરાવલી ઘણા તત્વો એમાં ભરે મહાત્માઓએ ઘણી સાધના ત્યાં કરી છે અલાઉદ્દીન ખિલજી આવી અને ઘણી અસાધના ત્યાં કરી છે અસાધનાનું ફળ ભોગ્યું છે કથા છે મોટી કથા છે હું તમને જીરાવલા યાદ કરાવું છું અને જીરાવલા નામ જીરાવલાનું કેમ લખાય પ્રત્યેક પાર્ષદ ભગવંતના 108 નામ છે આવા તીર્થોના આવા તીર્થોના નામ 108 છે એક બે ત્રણ ચાર નથી પણ 108 છે એ 108 ની એક એક કથા છે એ 108 તીર્થ છે ને તીર્થ છે ને તીર્થનું મહત્વ છે તાત્વિક મહત્વ છે કેટલીક જગ્યાએ આજે પણ ત્યાં રેડિયેશન ચાલુ છે મહત્વ રેડિયેશનનું છે ક્યારે કેટલા વાગે કયો રેડિયો ચાલે છે એ જેમ આપણને ખબર છે અમને ઇન્ડિયામાં ખબર છે બીબીસી ક્યારે આવે ફલાણું ક્યારે આવે ફલાણું ક્યારે આવે ચેનલ ચાલે છે એટલે ખબર છે આનો સંદેશો અત્યારે આવશે આ 108 24 કલાક આ 108 માંથી ચાલવું જોઈએ એટલે પારખાર તો મેસેજ આવ્યા જ કે હું તમને તત્વની સાધનાની વાત કહું છું હું આ તમને જે વાત આપણે સાધના કરવી છે સિદ્ધાંતની સિદ્ધાંતનું સૂત્ર સિદ્ધાંતની દોરી પકડી રાખીને મારે અને તમારે સાધના કરવી છે જેથી સિદ્ધાંત પ્રગટ થઈ પ્રગટ જીરા બદલ્યા એ જીરાવલા નામ અપભ્રંશ થઈ ગયું છે મૂળ નામ એમનું છે મારવાડની ભાષામાં જીવરાવલા જીવોના રાજા કોણ છે આ ભારતના જીવોના રાજા છે જીવ માત્રના નિગોદમાં રહેલા અનંત અનંત જીવોથી માંડીને સર્વાર્થ દવિમાનના દેવતાઓ સુધી જીવ માત્રના રાજા છે જીવરાવલ જીવના રાહુલ છે એટલે એનું નામ લખવામાં આવ્યું
જીરાવલ્યા પત્તને લૌદ્રવાદ લોદરવા પાઠ લોદરવા પાઠ ની કથા એકવાર મેં તમને અહીંયા કહી દીધી છે કે લોદરવા પાઠ અને આજે પણ અદભુત શાસ્ત્ર પણ આ પાઠના સ્વરૂપ લોદરવામાં બિરાજે એમ શંકરાચાર્ય મહારાજ કહ્યું છે આ નામ આ સ્થાપના નામાકૃતિ દ્રવ્ય ભાવઈ પુનઃ સ્ત્રી જગત જન્મ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન નરહત સમુપાસમય નામ પણ પવિત્ર છે એ નામની અંદર રેડિયેશન છે તમે નામ વાંદરો બોલો છો અત્યારે આપણા મગજમાં કઈ વાંદરો નતો મને જાન પર કૂદતો દેખાય એકવાર મથુરા ગયેલા ત્યારે એક પડીકું હતું મીઠાઈ નું લઈ ગયેલો મને યાદ આવે છે વાંદરો બોલતા કેટલી જે યાદ આવે તો પારસ ને બોલતા યાદ ના આવે બળ છે નામની ઘણા કે નામમાં હતું અરે નામમાં હતું ઘણા કે પ્રતિમામાં હતું પ્રતિમા ભાઈ તમને ખબર નથી તમને ખબર નથી કસ્તુરી ખૂણામાં પડી હોય ને એની સુગંધ સમગ્ર આખા ઓરડામાં વ્યાપી છે અને બાળકે કોઈ જગ્યાએ મળ કર્યો હોય ને તો એની દુર્ગંધ આખા ઓરડામાં વ્યાપી છે દ્રવ્યમાં શું છે દ્રવ્યમાં ઘણું છે અમારી પાત્રતા હોય તો અમે ઘણું મેળવી નામમાંથી અમે ઘણું મેળવી શકીએ એની સ્થાપનામાંથી અમે સ્થાપના શબ્દ એ માટે આ સ્થાપના કહેવાય ભગવાન સ્થાપિત કરવામાં આવે છે ચિત્તમાં સ્થાપના કરવાની છે નામ સાથે નમો નો સંબંધ છે નામ અને નમો એ બે એકબીજા સાથે સંકળાયેલા અહીંયા જે નામ દેવામાં આવ્યા છે તમે ને મેં જો જાત્રા કરી હોય તો આપણી સામે પ્રગટ થઈ તમે ને મેં જાત્રા નહીં કરી હોય તો પણ આપની ભાવનામાં એ પ્રગટ થઈ જાય એ લોદરવા પાર્શ્વનાથનું પણ એવું છે મોટો ઇતિહાસ છે જેસલમેરનું પતન થયું અને જેસલમેરથી ભગવાનને ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને એ બે પ્રતિમાઓ મૂળ કરવામાં આવી મોટી કથા છે જીરા વલ્યામ પત્તને લોદરવાખે વારાણસ્યામ વારાણસી કાશી ભગવાન બાસકા પ્રભુના ચાર કલ્યાણક ત્યાં થયા ભગવાન જીવનમાં માતાના ગર્ભમાં ભગવાન જન્મ્યા ભગવાન ભગવાને સંસાર ત્યાગ કરી દીક્ષા લીધી ભગવાને દીક્ષા લીધી અને ભગવાન પ્રજ્ઞાન ભગવાનનું એક કલ્યાણ સમજ શિખરમાં થયું નિર્વાણ કલ્યાણ આ વારાણસીમાં પાર્શ્વનાથ ભગવાન છે વારાણસીમાં રહેલા પાર્શ્વનાથને આપણે અહીંયા નમસ્કાર કરીએ વારાણસ્યામ ચાપી વિખ્યાત કીર્તિ શ્રી પાર્શ્વે સોમ નવમી સંખે સ્વરત્તમ અને છેલ્લે પાર્શ્વનાથોના પાર્શ્વનાથ ગઈ ચોવીસી થી પૂજાતા એવા એના નામ માત્ર વડે વિઘ્નો ટળે છે ટળી શકે કે નહીં એમાં તમે ના જાઓ તમે માનો ટળે છે તમારું ટળી જતું એમાં ઘણા મારી જોડે ઘણી ચર્ચા કરે છે હું એમને એમ કહું છું તમે ગોળ ખાવ એટલે ગળ્યો લાગશે પણ ગળ્યો હોય કે નહીં ગોળમાં ગયો પણ ક્યાંથી આવ્યું તમે ચર્ચા કરો ઘણી વસ્તુ એવી હોય છે ચર્ચા કરવાનો વિષય હોતો નથી અનુભવવાનો વિષય મીઠાઈ મીઠાઈ છે બદામની છે કે પિસ્તાની છે તમે ખાવ ખબર પડી જશે બદામની છે પિસ્તાની છે અને તમને ખબર પડી જશે તમે જેવી ખાશો એ મગફળીની છે ખબર પડે તો તમને તમે મોઢામાં મૂકતો તો ડિસ્ક્રિમિનેટિવ એજન્ટ તમારી પાસે છે જે તમને સ્પષ્ટ કહી શકે આ સાથે પાર્શ્વનાથ ભગવાને નમસ્કાર કર્યો અદભુત છે એ સાચ છે ગઈ વખતે એ વિષય આપણે લીધો છે ચક્રોને ચક્રોમાં નૌકા આપણી પોતાની અંદરના ચક્રોને સજીવ કરવાનું એ સાધનાનું પહેલું પગથિયું મોન્ટેસરી છે હું અને તમે આ ચક્રોને જાગૃત કરી શકીએ અહીંયા 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 નર્વસ સિસ્ટમના ગૂંચળા રહેલા છે અહીંયા કોઈ એવી અદભુત ચીજ રહી છે કે જે દેખાય છે હા મને તમે દેખાવ છો અહીંથી દેખાવ છો સામાન્ય વ્યક્તિને પણ અહીંયા આખો છે વિશેષ વ્યક્તિ સિદ્ધોને તો પ્રત્યેક આત્મપ્રદેશે આખો છે કેવલીને પ્રત્યેક આત્મપ્રદેશે આખો તમે જગાડી શકો પણ અત્યારે અહીંયા આખો તો જાગૃત છે
હું બોલી શકું છું અહીંયાથી, અહીંના આકાશ પ્રદેશ, અહીંના આત્મા પ્રદેશો વડે હું બોલી શકું છું, સૂંઘી શકું છું, ચાખી શકું છું. અહીંયા એવી રીતે સાત ચક્રો આવેલા છે. માનવ માતાની કુખે માનવ બાળક જન્મે છે, પાંચ ઇન્દ્રિયો સાત ચક્રો લઈને જન્મે છે. 1992 ના વાર્તાલાપમાં આ વાત ઉપર આપણે ઘણો ભાર દીધો છે, મને રિપીટ કરવું નથી, મને જરૂર પડશે તો હું રિપીટ કરીશ, નહીં તો તમને રેફરન્સ કરીશ. બધી નવી વાત મને કેવી છે, મને કોઈ વાત રિપીટ કરવી નથી. જતી વખતે મેં સંકલ્પ કર્યો તો બરાબર નવું આવું છે, નહીં તો હું આ છોકરીને ના પાડીશ કે બધું નહીં આવું છે. નંબર નવું કઈ આવ્યું નથી. તમારો બાપ તમે લીધેલી જવાબદારી ભગવાન ઉપરથી જન્મની વર્ષ્યા છે, વર્ષ્યા છે. મારી પાત્રતાથી એમને મને અધિકાર તમને આપી દેવામાં છે. આનો પરિગ્રહ કે આનો સંગ્રહ મારાથી થઈ ન તો મારે આપી દેવું જોઈએ. 1993 નો આ સ્વાધ્યાય આપી દેવામાં છે. આ સ્તુતિની અંદર શ્લોકમાં સાત ચક્રોની વાત કરવામાં કઈ અદભુત વાત છે. તમે ચક્રોમાં ભગવાનને કરતા ગોળીગ્રામે સ્તંભે જીરાવે છે ચાલુ સાતે સાત સંકેતન પાઠ થઈ આવી જાય. ચક્રો સાથે નામને સંબંધ છે અને અને અહીં જે નર્વસ સિસ્ટમ આવેલી છે, ચક્રો એ યોગનું નામ છે, કમળ એ યોગનું નામ છે, નર્વસ સિસ્ટમ મોડર્ન વિજ્ઞાનનું નામ છે. સજીવ બની જશે, અત્યારે એક્ટિવેટ નથી, અત્યારે ઇનએક્ટિવેટેડ છે, અત્યારે સ્થગિત થઈ ગયેલા છે. પોટેન્શિયલ છે એને મેનિફેસ્ટ કરવાનું, આપણામાં મેનિફેસ્ટ કરવાનું. સમગ્ર વિશ્વ એનું કોઈ ટેલિવિઝન મશીન હોય ને તો એક જ મશીન છે, આપણે બધા એનું મશીન છે, નહીં તો કહેવાય ના શક્ય નહીં. કોઈ જગ્યાએ કોઈ ખૂણામાં શું બનશે ને બન્યું હશે એ અસંખ્યાતા આત્મ પ્રદેશો કેડે હાથ દઈને ઉભેલા લોક પુરુષના છે. અસંખ્યાતા આત્મ પ્રદેશો અહીંયા દરેકને મહત્વની વાત એને સજીવ કરવાની છે, એને એક્ટિવેટ કરવું છે, એને એક્ટિવેટ કરવું. માનવ બાળક જન્મે છે, હું ને તમે અહીંયા રહેલા દરેક જણ પાંચ ઇન્દ્રિય અને સાત ચક્રો લઈને જન્મે છે. અને પાંચ ઇન્દ્રિય અને સાત ચક્રો, પાંચ ઇન્દ્રિયનો ઉપયોગ કર્યો એનો સંબંધ બાહ્ય સાથે છે, સાત ચક્રોનો ઉપયોગ અભ્યંતર સાથે છે. તમે એકવાર સાત ચક્રોને જો સજીવ કરી નાખો જુદું બની જશે સમગ્ર વિશ્વ, એની વેલ્યુએશન જુદી બની જશે, વેલ્યુ ચેન્જ થઈ જશે. હું જે કહું છું એમ આપણે બદલાઈ ગયા. તમે છ મહિના એ પ્રયોગ કરશો ને કઈ જુદું બનશે. મને ને તમને લાગશે જીવન અદભુત છે, જીવવા જેવું છે. જે પ્રભુએ હ્યુમન ટાઈમ એન્ડ હ્યુમન એનર્જી એની પ્રશંસા કરી છે. હે ગૌતમ, માનવ ભાવ બળવો દુર્લભ છે. દસ દ્રષ્ટાંત દુર્લભ છે. અને દસનો અર્થ ન્યુમરોલોજીમાં શું થાય ખબર છે? દસનો અર્થ 100 થાય, 1000 થાય, 10000 થાય, 10 લાખ થાય, 10 કરોડ, 10 અબજ. 10 એટલે એને ટૂંકામાં 10 કહેવામાં, એને 10 કહેવામાં. માનવ ભાવની આપણને કિંમત નથી, માનવ મનનું આપણને મૂલ્ય નથી. આ માનવ ભાવનું મૂલ્ય જો આપણે સમજી શકીએ એ સમજવા માટે સ્વાધ્યાય છે. જે સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ, સારી રીતે અત્યારે કરી રહ્યા છીએ, આપણે અંદર જઈએ, વધારે અંદર જઈએ. આ વખતે આપણે લક્ષ્ય સ્થિર કરીએ, અમારે ધ્યાનમાં જવું છે. સ્વાધ્યાયની સાર્થકતા ધ્યાનમાં છે. દરેક જગ્યાએ નીકળવાની સાર્થકતા ક્યાંય પહોંચવામાં છે. સહાર એરપોર્ટ પરથી હું નીકળ્યો, અહીંયા ન્યુયોર્ક પહોંચવામાં સાર્થકતા છે. અહીંયા ન્યુયોર્ક આવ્યો હેરાન થઈ ગયા, આવી ગયું આવી ગયું. એ આખો પ્રવાસ હતો એ સ્વાધ્યાય હતો, આ પહોંચવા પણ હતું એ ધ્યાન હતું. એમ આપણે પણ અંદર સ્વાધ્યાય એ માટે કરીએ છીએ, ધ્યાન પડે ક્યાંય પહોંચ્યું, અવશ્ય પહોંચીશું. કઈ રીતે પહોંચી શકું અને ધ્યાન નિષ્ફળતા કઈ રીતે કરી શકે એ આ વર્ષના સ્વાધ્યાયનો આપણો વિષય છે. મને એક કથા યાદ
બની છે છે વિક્રમ રાજાની કથા આપણે લઈએ છીએ. એ સિંહાસન બત્રી છે મન કરે. મેં એ વાત 1992 સ્વાધ્યાયમાં ભારપૂર્વક કહી છે. તમે કથાની યોગનો અભાવ કરશો નહીં કરે. અરે વાર્તામાં શું છે કે તત્વની વાત કરો. આપણે તત્વની વાત કરીએ છીએ. તમે વાર્તા ઉપરથી આ કથા ઉપરથી તત્વ પર પહોંચવાનું. તત્વની વાતથી દ્રવ્યગુણ પર્યાયની વાત કરવાથી આત્માના અનંત અનંત ગુણો અને અનંત ચતુર્થયની વાત કરવાથી તત્વ પર પહોંચાતું. એ વાત કરનારા ઘણાને હું મળ્યો છું. હું એમને ઘણી વાર કહું છું કે તમે પ્લીઝ તમે શબ્દોના ખોખાને ન વળગી લો. તમે તમે એને તોડીને અંદરના પદાર્થને પામવાનો પ્રયત્ન કરો. બદામ એટલી ઉપયોગી નથી એને તોડવી જોઈએ, દાંતેથી તોડવી જોઈએ, અંદરથી મીજ નીકળવું જોઈએ. બદામ ખાવાથી બુદ્ધિ વધે છે. બદામ એ લાકડાનું ઉપર ખોખું છે એ ખાવાથી બીમારી આવશે. તમે કોઈ ગળી જશો ને ઓપરેશન કરાવવું પડે, તકલીફ થઈ જશે. તોડવી જોઈએ. તમે તોડશો તો અંદરથી તત્વ નીકળશે. કથાનુયોગ એને ચોથા અનુયોગમાં કથાનુયોગ ભગવાને કહ્યો છે. સ્વાધ્યાય કરનારા ભાઈ બહેનોનું હું ધ્યાન કહી ચુ છું. દ્રવ્યાનુયોગ પછી ગણિતાનુયોગ, ગણિતાનુયોગ પછી ચરણ કરનારનો યોગ આપણે આચરણમાં મૂકવું અને કથાનુયોગ. આ વખતે કૃપે તમે જાપાન નહીં આવો. નહીં ભાઈ, મને મેં હોસ્ટેલમાં પરિશ્રમ કરવા છે, અમેરિકા જવાનું નક્કી કર્યું છે. દ્રવ્યાનુયોગ હતો, અહીંયા આવવું છે. ગણિતાનુયોગ હતો, ક્યારે કેમ નીકળું, કેવી રીતે આવી શકું, કેમ પહોંચાય, કેવી રીતે સ્વાધ્યાય થઈ શકે, ગણિતાનુયોગ હતો. તમે પણ અહીંયા કિરણભાઈ ક્યારે આવશે ને ક્યારે ફાવે ને ક્યારે બીજા કોઈ ન હોય ને આપણે બધું એડજસ્ટ કરી શકીએ, ગણિતાનુયોગ હતો. ગણિત આપણે ભગવાને કહ્યું છે કે એક પણ વાત નથી જેમાં ગણિતાનુયોગ ના બેસે. ગણિતાનુયોગ હતો. અને નક્કી થઈ ગયું કે હું 14મીએ રાત્રે નીકળું છું ને 15મીએ સવારે અઢી વાગે નીકળીને અહીંયા નુવર ઉતરું છું. અને નક્કી હતું ત્યાં સુધી ગણિતાનુયોગ હતો. સારા એરોડ્રોમ પર આવી અને જયારે બોર્ડિંગ પાસ લઈને અંદર બેઠો ને અહીંયા ઉતર્યો, ચરણ કરનારનુયોગ હતું. ઘટના ઘટી, ચારિત્ર આ છે. ચારિત્રનો અર્થ આ છે. તમે ચારિત્ર એટલે જયારે પ્લેન ઉડતું હતું 5000 ફીટ ઉપર 550 માઇલ ની ઝડપથી પ્લેન જતું હતું ને, હું તમારી વધારે નજીક આવતો, હું ફીલ કરતો હતો. વૃદ્ધાંતના ફિલ્મમાં બતાવતા હતા કે હવે કેટલું દૂર રહ્યું, ન્યુયોર્ક કેટલું દૂર, કેટલું દૂર. મુંબઈ બતાવે અને ન્યુયોર્ક બતાવે, આમ કેટલું દૂર પ્લેન જઈ રહ્યું છે આમ બતાવે, નકશો બતાવ્યા જ કરે, બતાવ્યા કરે. ચારિત્ર આ છે. જીવનમાં તમે સામાયિક કરો છો, તમને ખબર હોવી જોઈએ સમત્વથી હું કેટલો નજીક આવ્યો છું. મને તમે ચૈતવંદન કરીએ છીએ કે પૂજા કરીએ છીએ, તમને ને મને ખબર હોવી જોઈએ કે ભગવાનની હૃદયમાં કેટલી સ્પર્ધના થઈ છે, કેટલી સ્પર્ધના થઈ છે. પ્લેન ઉડવું જોઈએ. અને તમે માનતો સારે એકવાર પણ પ્લેન પડ્યું રહેત ને તો હું ઊંઘી ગયો હતો. અરે કેમ બે પ્લેન ઉપડતું કેમ નથી. અઢી વાગ્યાની મને 3:15 ઉપડ્યું. મેં એને પૂછ્યું, મેં કીધું કે મને કે થોડું લેટ છે, કારણ કે અમે લેટ આવ્યા. પણ ઉપડું જ ન હોય તો હું તમને એ કહું છું, હું અધ્યાત્મની વાત કરું છું, હું સ્વાધ્યાયની વાત કરું છું. હું તમે ને હું જે ચૈતવંદન કરીએ છીએ, જે ભક્તિ કરીએ છીએ, પૂજા ભગવાનની કરીએ છીએ, પ્લેન ઉડવા સાથે એનો સમજ છે, વેચરીવા સાથે સમજ નથી. જે ભગવાનના હું દર્શન કરું છું એનો એ હું રહું દર્શન કર્યા પછી. ગતિ થઈ નથી, પ્લેન ઉપડ્યું નથી. તો તમે માનજો પ્લેનમાં બેસી રહ્યો. અને મેં એમ ધાર્યું કે ના 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 15મી તારીખે 3:15 વાગે 3:20 મિનિટે હું મોર બેઠો. અરે અનંત સમય વીતી જાય ને હું સારે એરપોર્ટ પેલો ઉચકીને કાર્ય બહાર કાઢે. પ્રેક્ટિકલમાં તો બેસવાય એમ અહીંયા માનવભાવમાંથી ઉચકીને મને તમને બહાર કાઢે. પશુઓની મને નિગોદમાં મોકલ્યો છે. કારણ તમે એમને બેસી રહ્યા છો, તમે સમજતા નથી, પ્લેન ચાલતું નથી, ઉપડતું નથી. વ્યવહાર જીવનમાં અમે બિલકુલ પ્રેક્ટિકલ છે, બિલકુલ બિલકુલ. આપણે તો એમાં જઈને એકદમ પ્રેક્ટિકલ, એમાં વાણિયા તો એકદમ પ્રેક્ટિકલ, એકદમ એકદમ. લાભ મળેલી તો લોટે જ
માને કીધું આવીને કે તમારો લાલો રસ્તામાં આમ આમ જમીન પર આલોટી રહ્યો છે. માએ કીધું કે મારો લાલો એમને લાલ વગર આલોટે ગઈ પણ નહીં. માં લાલો આવે એટલે પૂછ્યું કે બેઠા તો રસ્તા આલોટતો હતો તો કે માં કોઈ તો કોઈની આઠાની પડી ગઈ હતી ને નીચેથી લઈ તો ન લઉં ને જમીન પર પડી આલોટવા લાગ્યું ને નહીં કીધું આલા. પ્રેક્ટિકલમાં આપણે આટલા બધા હોશિયાર છીએ. અધ્યાત્મમાં અભ્યંતરમાં આ દિશાનો હું ને તમે વિચાર પણ નથી કરતો. હું ઘણા મારા મિત્રોને પૂછું છું કેટલા વર્ષથી પરિશ્રમ કરો છો. ભાઈ ઘણા વર્ષ ભાવિ કેવી વર્ષથી રેગ્યુલર એક કે એક વ્યાખ્યાનું સાંભળું નહીં કે ચેન્જ લાગ્યો ક્યાંય પહોંચ્યા આપણે. એક મિત્રે મને સરસ કીધું શરૂ નહોતું કર્યું પછી પહોંચવાનું ક્યાં હોય. ખરી વાત છે. મેં કીધું તમે સરસ જવાબ આપ શરૂ નથી કર્યું ચાલવાનું પછી પહોંચવાનું ક્યાં હોય. હા સાંભળવાનું છે તો આ કારણે સાંભળી પેલી ભોજ રાજાની કથા મને રિપીટ નથી કરતી. આ કારણે તો આપણે રાગાને કાઢી નાખ્યું પતિ પતિ. આપણે પ્રેક્ટિકલમાં જવું છે. પ્રેક્ટિકલ કથાનો યોગ વડે જ થશે. કથાની યોગમાં તમે કોઈ વાર્તા નહીં સમજતા. શાલીભદ્ર નહીં કે કોઈ શાલીભદ્ર હતા રાજગ્રહીમાં. ના ના ના, કાં તો હું શાલીભદ્ર છું કાં તો મમણ શેઠ છું. દરેક કથા જોડે પોતાની તુલના કરવાની છે. કાં તો હું ચંદકોચીઓ છું ને કાં તો મહાવીર સ્વામી છું. તમે વિચાર કરો કે હું ચંદકોચીઓ છું કે મહાવીર સ્વામી છું. મને એને તમને સમજાઈ જશે કે કાં તો હું મમણ શેઠ જ છું. છૂટતું નથી મુઠ્ઠી મારી છૂટતી નથી. મમ્મણ શેઠ છું એ વાતની ખબર પડે તમે મમ્મણ શેઠ મટવા માંગો છો. દર્શન ઉગડી ગયું આ દર્શન છે. મને વારંવાર સમજાય હું ચંદકોચીઓ છું. ચંદકોચીઓ મટવા માટે વર્ધમાન બનવા માંગો. સાધના શરૂ થઈ સાધના શરૂ થઈ ગઈ. તમને અંદર એ લાગે નથી છું. પ્રભુ મૃત્યુ આવશે ને મને લઈ જશે ને છૂટી જશે. એ વગર નહીં છું એ વગર નહીં છું. આ ક્યાં સમજાયું જાગરણ થઈ મૃત્યુ આવતે મને લઈ જશે એ વાત તમને ને મને સમજાઈ ગઈ. જો એક વાર સમજાઈ ગઈ આનંદન ને માફક અબ અમારા ભય ન મરે એ વાત આવીને ઉભું. મૃત્યુ નવું નવું જીવન આપે છે. એ દેહને મારે છે મને મારી ન શકે. મૃત્યુ મને લેવા માટે આવે છે. પરમાત્મા તત્વનું આગમન છે. ચાલો વધારો પાલખી આ મૃત્યુ છે. આપણે જગાડવું છે. સિંહાસન 32 ની આગળ થાવ. સિંહાસન 32 ની આગળ થાવ. જૈનાચાર્યો એ લખ્યું છે. ઘણું ભર્યું છે અંદર ઠાંતી ઠાંતીને ભર્યું છે. ત્રણ કથાઓ આપણે કહી છે. આજે આપણે નવી કથા શરૂ કરી સ્વાધ્યાય અને ધ્યાનના સંબંધની આ કથા છે. મેં તમે કહ્યું દરેક જગ્યાએ તમારે બધાને દાંતથી તોડવી પડે. દાંતથી તોડવી પડશે તમારે. હું તમને તોડી આપું પણ હું તમને એ માટે તોડી આપી કે તોડવાની પદ્ધતિ તમને ખુલી જાય. મને પદ્ધતિ આપી દીધી છે. મા દીકરીને રસોઈ કરતા એટલે શીખવે છે. ખીચડી બનાવતા એટલે શીખવે. દીકરી ખીચડી દાજી જાય તો દાજી જાય તો બનાવું તું બનાવ બને. અને એ દીકરીઓ માતાઓ બની ગયા. હજી એક્સપર્ટ બની ગયા. શીખે તો આનંદ. અહીંયા તીર્થંકર રૂપે માતા શીખવાડવા બેઠા છે. ભગવાન પોતે બેઠા છે. સિદ્ધ એ પિતા છે. તીર્થંકર એ માતા છે. તીર્થંકર રૂપે માતા આપણને શીખવે છે. અને સિંહાસન 32 ની એક હતા. વિક્રમ રાજાનું સિંહાસન છત્રમય નું વર્ણન આવે છે. એ સિંહાસન પર ચડવા માટે 8 પગથિયા છે. 8 કર્મો છે. 8 પગથિયા ક્રોસ કરો એના ઉપર ચડી જાઓ. 8 કર્મ કઈ રીતે પણ ચડ તો સિંહાસન પર બેસી શકો. અને કોણ બેસે? વિક્રમ રાજા બેસે. વિશેષ પ્રકારે આત્માનું પરાક્રમ ફોરવી શકે એવો તમે દ્રષ્ટિ આત્મા એ બેસી શકે. ભોજ રાજા બેસવા જાય છે ને પેલી પુતળી ના પાડે છે. વિક્રમ જેવો બન પછી બેસે. દરેક પગથિયે એક એક કર્મ કઈ રીતે રિઝોલ્વ કરવું એ માટે દરેક પગથિયા ઉપર 4 પુતળીઓ છે.
કર્મ એ ડિઝોલ્વ કરવા માટે 32 ઉતર્યું છે. બિલકુલ બિલકુલ કર્મ દ્રષ્ટા ત્યાં ફક્ત બેસે છે. તમે એમ જુઓ તો તમને એક જ 32 કુતલીની કથા તમે સાંભળી હોય ને બધું થઈ ગયું. આખી સાધના આજે કથા છે સુભરા નામની પુતળી ભોજ રાજાને આગળ હતી. એક પુતળીઓના નામ છે કારણ કે કર્મના આસ્પેક્ટનો ક્ષય કરવા એને બદલાવવા સમય વધારે હોય તો સમય પાપ કર્મ ભોગવવાનો સમય વધારે હોય. તમે કઈ ભાવના કરો તો સમય ઓછો થઈ જાય. અનુકૂળતાને પુણ્યનો સમય ઓછો હોય તો તમે કઈ ભાવના કરો તો સમય વધી જાય ને. તું ચાવીઓ બતાવ જે ચાવીઓ બતાવ જરૂર છે. આપણે દરેક સ્વાધ્યાયમાં ચાવીઓની ચર્ચા કરી છે. 1997 ના સ્વાધ્યાયમાં પણ આપણે આ ચાવીઓની ચર્ચા કરેલી છે. જો ચાવી આપણા હાથમાં આવી જાય ખુલી જાય પછી એ કરવું કે નહીં. તમે પાપ કર્મનો સમય ઓછો કરી નાખો, પુણ્ય કર્મનો સમય વધારે કરવો. એ પુણ્યનો વધારે આપણે કરીએ પણ એનો સદુપયોગ કરવો પડે. એમાં દર વખત શરત છે. એ ચાવી બતાવી ને એ માટે બતાવવામાં આવ્યું છે કે આમાં શરત છે. દરેક સત્કર્મની અંદર એક આપણી શરત હોય છે કે તમે એનો સદુપયોગ કરશો એ પુણ્યકર્મ વર્તે પછી. હું એ સમજું સાત્રોપમ સુધી હું સુખ ભોગવ્યા કરું. સાત્રોપમ સુધી સુખ ભોગવીને પછી એ અનુકૂળતા જે મળી પરમાત્મા તત્વને જીવનમાં પ્રગટાવવા માટેની આ અનુકૂળતા. આવું અદભુત આ અદભુત વિજ્ઞાન આપણને મળ્યું છે. કેટલીક વખત થાય છે કે 6 ખંડ નું રાજ્ય મળી જાય ને તુચ્છ છે. હું તમને આ ભગવાનની સાક્ષીએ કહું છું. જેમ જેમ ઉપરથી વર્ષે જેમ મને લાગે છે કે હે પ્રભુ ત્યાં તું આપી દે તે 6 ખંડ નું રાજ્ય આપ્યું હોત ને તો એની અંદર ક્યાંક ખીચડ પણ ઉભી છે તમે. જેને એ નહીં આપ્યું ને સારું કર્યું છે 1000 ગણું સારું કર્યું છે. આપણે સમજાય છે આવી સરળ વસ્તુ આપી છે. બિલકુલ સરળ છે. એ બિલકુલ સરળ ન હોત તો 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 8 વર્ષના આ મુદ્દાને કેવળ ના ન થયું. પાણીની અંદર તરપણી ધરાવતા ધરાવતા જેને કેવિજ્ઞાન થઈ ગયું અને 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 એ એટલું સુગમ જો ન હોત તો મારો ઋષભ કરી આખે આદરા થઈ ગયેલા મરું દેવાને કેવિજ્ઞાન ન થયું. એટલા બુદ્ધિશાળીને થાય એમ નથી. બુદ્ધિશાળીની બુદ્ધિ મારા જેવાની વચ્ચે બુદ્ધિ વિઘ્નમાં આવે. થયું હશે કે નહીં થયું હોય એ પહેલો પ્રશ્ન આવે. એ વિઘ્ન તરીકે થાય છે. આ વિઘ્ન જો બાજુ ઉપર નીકળી જાય એક વખત તમે બાજુ પર કાઢી શકો. એને બાજુ પર કાઢવાના માર્ગ પણ બતાવે છે. મને ઘણી વાર મારે આશ્ચર્ય થાય કે ભગવાન તમે કઈ કરુણા કરી. હજી બાવળીને દાંત નથી આવ્યા ને તો માં ચાવીને એના મોઢામાં એના મોઢામાં પ્રભુ માતા છે. સિદ્ધ જો પિતા છે અમને દરેકને નિગોદમાંથી બહાર કાઢે એ શંકર ભગવાન માતા છે. અદભુત માતા છે. 32 પુતળીઓની આ કથામાંની આ એક કથા છે. સુભગા નામ એક પુતળી આ કથા કહે છે. કામધેનુની આ કથા છે. અને સુભગા કોણ છે? સેન્ટર ઓફ ક્રિએટિવનેસ. તમે નવું અંદરથી નીકળતું જાય એમ તમને વધારે સ્પષ્ટ થતું જાય. કથા શરૂ થાય છે. વિક્રમ રાજા ઉજ્જૈની અવંતી સ્વાધિષ્ઠાન ચક્ર છે. સૌથી નીચે દ્વારિકા છે. ઉલાધારે દ્વારિકા છે. દ્વારમાં દાખલ થવા ભગવાન કૃષ્ણ જ્યાં રાજ્ય કરતા દ્વારિકામાં બે દ્વાર છે. દ્વારિકા એ દ્વાર છે અને હરદ્વાર અહીંયા દ્વાર છે. હરદ્વાર, હરિદ્વાર, ગંગા દ્વાર હિમાલયમાં જવા માટે એ અહીંયા છે. પછી અયોધ્યા હોત ભગવાન રામ અહીંયા છે. તમે આ વૈષ્ણવોનું છે ને આ જૈનોનું છે ભેદ પાડતો નહીં. પાણી બધી જગા એ જ છે. માટલું જુદું હોય
મુંબઈમાં મારા ઘરમાં માટલું છે અને અહીંયા તમારા ઘરમાં જે માટલું છે પાણી એક નહીં, મારે એમાં પાણી પીધું છે, ટોક્યોમાં પીધું છે, લંડનમાં પીધું છે, એમ્સ્ટરડેમમાં પીધું છે, પાણી એક જ હતું, તરત છુપાવે એ પાણી છે. પાત્રો ઘણા જુદા જુદા છે, ચાંદીના પાત્ર થી અરે એક જગ્યાએ તો સોનાના પાત્ર થી પણ પાણી મેં પીધું છે. મારું પાત્ર હતું નહીં ભાઈ, તમે એમ નહીં તારી તારી જતા કે કિરણભાઈ સોનાના પાત્ર માં હું તો બીજાનું હતું, એને કઢાવી અને એમાં પાણી અને અને મેં હાથેથી પણ પાણી પીધું છે, ખૂબે ખૂબે પાણી પીધું છે, પાણી પીધું છે. તમે પાત્ર ઉપર ઝઘડો કૃપા કરીને કરશો તરત છીપાય છે. મહત્વની વાત છે, આપણી તરફ છીપાવી જોઈએ પોતાની સ્વની સેલ્ફની અંદર જે ઇન્ટિમેટનેસ છે એની છીપાવી તથા શરૂ થાય છે. સાથે ચાંદી કથા શરૂ થાય છે, નીચે મુલાદાર છે ઉપર સાથે ચાંદ છે, કથા શરૂ થાય છે. સ્વાદિષ્ઠાનમાં નગર ઉજ્જૈન છે, દરબાર ભરી અને વિક્રમ રાજા બેઠા છે. અને એ વખતે વિક્રમ જયારે દરબારમાં બેઠા છે એ વખતે એમનો ગોળ આવે છે. પ્રત્યારી આવીને કહે છે કે આપણા ગોળ મારા જે બધો ધાર્મિક વિધિ કરે પુરોહિત જેને કહેવામાં આવે રાજપુરોહિત, પ્રત્યાર આવીને ચોકીદાર આવીને કહે છે ગોળ મારા પ્રવેશ કરવા આવી રહ્યા છે, આ ભાગના પ્રવેશ કરાવ. વિક્રમ સન્માન કરે છે, ગોરભારત હાથ જોડીને કહે છે, બંનેમાં વિવેક છે. ગોર મહારાજ એને રાજા તરીકે જોયે છે, રાજા એને પોતાના ગોર તરીકે જોયે છે. ગોર શબ્દ મૂળ તો ગુરુમાંથી આવેલો, ગુરુ જે ઇન્ફિરિયર હોય ને એ ગુરુ થી ઇન્ફિરિયર ધર્મ મિત્ર હોય એ ગોળ છે, એ ગોળ છે. અને ગોળ અને ગુરુ શબ્દ નો એક પ્રકારનો સંબંધ છે, ગોળ અને ગુરુ નો એકબીજાનો સંબંધ છે. સંબંધ ગોળ અને ગુરુ નો એ છે. સુંદરે સરસ કહ્યું છે કવિ સુંદરદાસ, પરમાત્મસે આત્મા, પરમાત્મસે આત્મા જુદે રહે બહુ કાળ, સુંદર મેલા કર દિયો સદગુરુ મિલે દલા. એ ગોળ છે કે જે જે નવવધુ નો હાથે વાળો પરમાત્મા રૂપી પતિ સાથે કરાવે, ગુરુ છે જો એ કરાવે તો એ સાચો ગુરુ છે, પરણાવી શકે તો ખરો ગોળ કહેવાય. વાતો કરે એમાં ગોળનું કઈ ભલે નહીં, આ અર્થમાં ગોળ છે. રાજા એનું સન્માન કરે છે, ગોર હાથ જોડે છે, રાજા કે જો હુકમ કરો. ગોર કહે છે કે સાહેબ કાશી જઈ ગયો છું, કાશીમાં જઈ અને હવે અંતિમ જીવન કાશીમાં બિતાવવું છે, અંતિમ જીવન મારે અને તમારે કાશીમાં બિતાવવાનું છે. તમે એ નહીં કહેતા કે આ જૈનો ની વાત કરે, આ તો તમે હિન્દુઓ ની વાત, નહીં નહીં હિન્દુઓ અને જૈનોમાં ફેર નથી, તત્વજ્ઞાનમાં ફેર નથી, અમે શબ્દોની પાછળ ગયા નથી. કાશી વારાણસી અનાજ ચક્ર છે, પછી અહીંયા આવીને રહેવાનું અહીંયા છે. સદભાવનામાં મારે ને તમારે, તમે તત્વની ભાષામાં છે. મેં ગઈ વખત તમને એક ચાવી કીધી હતી, દ્રવ્ય ભાવ અને પરમ ભાવ. આપણે પોતે સવારે ઉઠીએ છીએ, દાતર પાણી કરી સ્નાન કરીએ છીએ, પાણીથી સ્નાન કરવું ને સાબુ છોડવો દ્રવ્ય સ્નાન છે, સ્વાધ્યાય કરવો એ ભાવ સ્નાન છે, મનને ચોખ્ખું કરવું, શરીરને અનંત કાળથી ચોખ્ખું કરવાના ઘણા પ્રયત્નો અમે કરીએ છીએ. સ્વાધ્યાય એ ભાવ ભાવ સ્નાન છે અને અને ધ્યાન પરમ ભાવ સ્નાન છે. આત્માને કર્મોથી વિશુદ્ધ બનાવવા, મેં 1992 ના સ્વાધ્યાયમાં કીધું હતું કે દરેક સ્નાન કરનારે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે હું અવશ્ય ભાવ સ્નાન કરે તો દ્રવ્ય સ્નાન નો અધિકાર છે. છત્રમાં કહ્યું છે ભગવાનની પૂજા કરે તો નવાનો અધિકાર,
એ તો પાણીના જીવોને હિંસા કરી છે. એ ભગવાનની પૂજા કરે એનો અર્થ સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય ભાવ પૂજા છે. હું ને તમે સંકલ્પ કરી સ્થાન કર્યું આજે, આજે સ્વાધ્યાય કરવો પડે. અને સ્વાધ્યાય કરનારનું લક્ષ્ય પરમ ભાવ સ્નાનમાં હોવું જોઈએ. હું ધ્યાનમાં ક્યારે પહોંચું, મારા આત્માની વિશુદ્ધિ ક્યારે કરું, ક્યારે કરું. કાશીની વાત પણ એવી છે. કાશી દ્રવ્યથી કાશી એ વારાણસી સ્ટેશન, વારાણસી એક્સપ્રેસ મુંબઈથી ઉપડે છે, એ દ્રવ્યથી કાશી છે. એ દ્રવ્યથી કાશી છે અને ભાવથી કાશી એ હૃદય છે. હૃદય એ ભાવથી કાશી છે. અને અને શ્રાવકપણું પરમ ભાવથી કાશી છે. શ્રાવકપણું પરમ ભાવથી કાશી છે. અત્યારે સમય નથી, આપણે કથામાં ચાલુ છે, સમય ઓછો છે, આપણે કથાનું સ્ટેશન લાવવું છે. ગોર આવ્યો, ગોરે કહ્યું અંતિમ સમય કાશીમાં મારું જીવન મારા સાથે. હું ફોર ગુડ જઉં છું. દરેક ગોરે ક્યારે ફોર ગુડ જઉં છું. આપણે પણ ફોર ગુડ ક્યારે કાશીમાં જવાનું છે. રાજાએ કહ્યું શ્રીફળ લાવો, શ્રીફળ લાવો અને અને 1000 રૂપિયા લાવો. સોના પણ આપી શકે એમ હતો રાજા, જેટલું આપે એટલું ઓછું હતું. રૂપિયા પણ દાવે એક થાળની અંદર રૂપિયા અને શ્રીફળ મૂકી પગે લાગી લોટ્યા, ભારે સન્માન કર્યું. વિક્રમ રાજા ગોરનું ભારે સન્માન કર્યું. જુઓ ત્રણ વસ્તુ આવી વિક્રમ રાજા દરબાર ભરીને બેઠા છે. ચાવી ખોલીએ છે આપણે, હું ને તમે ક્યારે અંદર દરબાર ભરીને બેઠા. દરબાર ભરવો એટલે આત્મા પોતે પોતાના સ્વરૂપમાં. આગલા રાજાઓની વાત આવે છે, વિક્રમ રાજા નવરત્નો સાથે બેસતા હતા. અકબર બાદશાહના નવરત્નો હતા, બિરબલ ને ટોડરમલ ને ફૈઝી ને અબુલ ફઝલ ને. હું ને તમે અંદર કોઈ જાણો નવરત્નો બેઠા ની દરબાર ભર્યો છે. તમે વિચારતો કરો, કોઈ જાણો 10 મિનિટ પણ બેઠા આ નિશ્ચિંતતાથી હું મારા દરબારમાં બેસ, કારણ કે હું રાજા છું. તમે હું તમને પ્રક્રિયા કહું છું, મને કથા સાથે કઈ નિસ્બત નથી. 2.5 રૂપિયાની અંદર એ હવે 2.5ની હવે ફુગાવો થઈ ગયો, 12.5 થયા. સ્નેહાત્ર મંત્રીજીની જોબ નહીં મળે છે મુંબઈમાં. તમે કહો સમજાને તો 200 પ્રત મોકલી આપું તમને દરેકને વેચવા માટે. મારી તરફથી મોકલી આપું. દરબાર ભરવાની મહત્તા છે. કોઈ દારો તો મહિનામાં એક વાર તો બેસો, તો દરરોજ દરબાર ભરવો જોઈએ. ભરત પાસે દરરોજ દરબાર ભરતો, દરબારની અંદર ન્યાય થતો, પ્રજાજનો પોતાને અંદરનો દરબાર ભરવાનો. હું સાધના કરનારા મિત્રોને પૂછું છું, તમે દરબાર ભરો છો? તમને ખબર હોય 15-20 મિનિટ આપણે બેસીએ, અત્યારે 2.5 કલાક છે, આજે રજા છે, આજે રવિવાર છે, થોડા મોડા જમી છું, તમે દરબાર ભરો તો કયો. રવિવાર હવે આવશે, દરબાર જો ભરશો ને ગોર જરૂર આવશે. દરબાર જરૂર છે. હું ને તમે એટલી નિશ્ચિંતતાથી બેસી શકે, એટલી નિશ્ચિંતતાથી બેસી શકે, જોઈ નિશ્ચિંતતાથી બેસી શકીએ ને આગમન થશે. એસ્પિરેશન એ ગોર છે. ઇન્સ્પિરેશન અંદરથી આવે ને એસ્પિરેશન બહારથી આવે. સમજવાનો પ્રયત્ન કરજો, બે માં ભેદ છે. તમને અંદરથી આવે, તમને ઉપરથી આવે. મને બંનેનો અનુભવ છે એટલે કહું છું. છેલ્લે ઊંચે જતા અંદર ને બહાર કઈ છે જ નહીં, પણ શરૂઆતના કાળમાં અંદર ને બહાર બે છે. આ ચઢાણ છે હિમાલય જેવું છે. મેં તમને વાત કરી છે, ફરી રિપીટ કરું છું. હિમાલય ચડતા હતા, પહેલી વાર હું ચડતો હતો, મારી જોડે મહાત્મા હતા. મેં કીધું કે હું લોકોને ઇધર કિતને ફીટ ઉપર આયે સી લેવલ કા કોઈ લગાયા નહીં બોર્ડ. મહાત્મા ઉભા રહી આમ કરીને આમ જોઈને મને કે 9000 પૂરા હો ગયા. મેં તું કીધા રેવો પથ્થર કીધા રે લગાયા. અરે મને કે પથ્થર દેખતે નહીં, એ વનસ્પતિ એવો 8000 ફીટ પર નહીં હોતી, એ પંખીયા એવો નહીં હોતા. તમારામાંથી ઘણાને ખબર હશે કાગડો અમુક ઊંચાઈ પર ના જઈ શકે, ભાઈ ગરુડ જાય, કાગડો ના જાય. પાંખો તો કાગડા નહીં છે ને ગરુડ નહીં છે. કદાચ હું કાગડો હું ને
મારે ભાવ જગતમાં પાંખો બદલવી છું, પાંખો બદલી શકાય છે. હું કાગડો હોઉં, મારી સ્વાર્થની ગંદકીમાં છાંચ મારવાની ટેવ હોય ને, હું બદલી નાખું તો ગરુડની પાંચ બની જશે. અહીંયા મહત્વ દરબાર ભરીને બેસવા તમને એસ્પિરેશન આવશે. હું ગુરુ મહારાજ પધારે છે, અને ગુરુ મહારાજ જયારે અંદર પધારે બહુમાન કરવું જોઈએ, કરવું જોઈએ. તમે કોઈ નવો વિચાર આવે, હું પ્રેક્ટિકલ કહું છું, કોઈ નવો વિચાર આવે તમે આભાર માનો તરત, શુદ્ધ દેવતા નો આભાર માનો. આવો અદભુત વિચાર આવે, આ ગાથાનો અર્થ ખુલી, આનો મને ભાવાર્થ સમજાય, મને આનો ભાવાર્થ સમજાય. કઈ કેટલી ઊંડી વાત કરી છે, તમે પ્રશંસા કરો, તમે એપ્રિશિએટ કરો ને નવું આવશે. હું તમને પ્રકૃતિના સિદ્ધાંતોની વાત કરું છું, તમે જે વાતને પ્રશંસા કરશો તમને વધુ આવશે, તમને ઘણું વધુ આવશે. પ્રશંસા કરતા મહાત્માઓએ મને શિખામણ આપી છે, મેં અનુભવી છે ને તમને, તમારી પ્રશંસા મોરેથી કરવી લગી શકો છો. તમારી પત્નીએ પણ ગુજરાત સારી રસોઈ કરી, કેવું હોય સરસ બનાવી, ટીકા નહીં કરવી, આ કેવું બનાવ્યું છે. અહીંયા પ્રશંસાની હું વાત કરું છું, પ્રશંસા લાવશો પ્રશંસા વધતી જાય, પ્રશંસા વધતી ક્યારે તમને અનુકૂળતા વધતી જશે, અનુકૂળતા વધતી જશે. જેમ મુંબઈમાં વીજ છે એમનું મેં કહ્યું હતું, ગઈકાલનો દાખલો આપું છું ને, સારા એરપોર્ટથી બહાર વીજ છે મેં કહી રાખ્યું હતું, કારણ કે મારી પાસે જે મારી થેલીમાં બધા કાગળિયા હતા, મેં બધી જે નોંધો કરી છે, મારે અહીંયા જે કહેવું છે એના, એટલે એ ક્યાંય વેસ્ટ ન થાય. હું મને મારા ડોક્ટર ઘેરે આવ્યા સોમવારે, મને કે ભાઈ આ ઉપાડતો તમે, અને ફ્રેન્કફર્ટ બદલવાનું હશે, અને નંબર બે ના એરપોર્ટ પર અંદર જવાનું હશે, થાકી જશો. ભાઈ મેં કીધું મારી બેગો ના આવે, કઈ ના આવે તો વાંધો નહીં, હું આવું ના કાગળિયા જો ન હોય ને તો મારું બધું મારા રતન જ આમાં ભજાય છે ને, રહી જાય બિલકુલ બિલકુલ પણ પછી. અને હું એમને એમ કહી શકું, પરંતુ પડીકા અંદર હોય ને તો મને ખાતરી હોય કે ખોલવું હશે તો બતાવીશ તમને. જુઓ જુઓ તો મને કે તમે વ્હીલચેર નું એ કહી દો, મને કે હું કહી દઉં છેલ્લું વ્હીલચેર ની ગોઠવ બહાર. ચેક ઇન કરવાથી માંડીને બધું પત્યું તો ઠેકાના દરવાજા સુધી એ મને લઈ ગયું, હું બેઠેલો બીજું કહ્યું, મેં એની પ્રશંસા કરી ઉત્તર. એપ્રિશિએશન શબ્દોનું એટલું નથી હોતું, આપણે મિત્રો છીએ એટલે કહું છું, ખિસ્સામાંથી કઈ કાઢીને એને આપવાનું એ હોય છે. તમે પછી સભાથી આપો, વાણીઓ બહુ ખૂટતા ને ચાલે, ભૂલશો નહીં, તમે ભૂલશો નહીં. એને એને મને કહ્યું સમજે, એને મને પગે લાગ્યું તો મને કે તમારે તો આ કામ કરવાનું છે કંપની તરફથી, અમે તો એના માને. મેં કીધું હું કંપની તરફથી આપતો પણ નહીં, મેં કીધું કે ફુગાવો એટલો થઈ ગયો છે ને શું, આમાંથી તારા ઘરના માણસો ને ચાલી એપ્રિશિએટ કર્યો. એ મહાત્માના વચન ઉપર કર્યા વગર રહેવું નહીં, અને એનું પરિણામ શું આવ્યું તમને ખબર? ફ્રેન્કફર્ટ તો વ્હીલચેર મળી, પણ જયારે નુવર પુત્ર ને પ્લેન પાસે વ્હીલચેર, મને કેપ્ટને કીધું મારી થેલી ઉતરતા અંદર કેપ્ટને ઉતરી, વ્હીલચેરમાં એને મૂકી. અચ્છા રીતે અહીંયા તો પછી વ્હીલચેર ની કઈ જરૂર ન હતી, પણ સાહેબ અદભુત બની ગયું મારો સામાન, એને કાઢ્યું. હું મને કે તમારા વ્હીલચેર માંથી ઉઠવું, નિગ્રો હતો એને કાઢ્યો, સમજ્યા ને. એની પહેલા ઇમિગ્રન્ટ માં મને લઈ ગયા ને શું, મને શું પૂછશે શું નહીં. મારે અહીંયા થોડુંક આ વખતે વધારે લોકો આવું છે, કારણ કે તમે આખો ઓક્ટોબર માં આવ્યો હતો. મેં કીધું કે મેં પેલામાં અંદર લખેલું, મને કીધું તમે લખો ત્રણ મહિના રોકો, પેલો ત્રણ મહિના નો સિક્કો મારે આપી બધી ટિકિટનો પ્રોબ્લેમ સોલ્વ થાય, ઇમિગ્રન્ટની લિમિટનો કેમ સોલ્વ થાય, મને ઝઘડો કોઈ જોડે કરતો. અરે કઈ નહીં, તો મારે સિક્કો આપણે લઈ જાવ, મને ઊંઘ ના આવે. હા તો હું ખુરશીમાં બેઠેલો, મને કે તમારે ઉઠવાનું નહીં, એ સાહેબ પાસે મારી ખુરશી બહાર રાખી, તમને ખબર હતી ઇમિગ્રન્ટ નું અહીંયા ક્યાં જઈ, અને એને સાહેબને બધું આપ્યું બતાવ્યું, કઈ કીધું હશે સાગામ કરતા મારે સામે જ સિક્કા મારી આપી મારી દીકરીની પેલામાં એ મૂકવા આવતો તો તમે વિચાર તો કરો.
તમને પ્રેક્ટિકલ વાત કહું છું, તમે એપ્રિશિએટ કરો. અમે એપ્રિશિએટ કર્યું નથી. હું મેં ઘણા મિત્રોને, સ્વાધ્યાય કરનારા મિત્રોને ગોરીજીમાને ચોપાટી પૂછું છું. સારી રસોઈ બનાવી હોય તો તમે બહેનની કે પત્ની કે માતાની પ્રશંસા કરો. અરે તો પ્રશંસા કરવાની હતી. અને ખરાબ બની હોય તો, ખરાબ બની હોય તો એમની ભૂલ સુધારવા આપણે કેમ છે? સરસ સરસ વાત. મને કબીરની વાત યાદ આવે છે. કોઈ કેનો પરિચિત હતો એ આવ્યો, એને માથા ઉપર એક મોટું ઝુંબડું જોર છોડતી એ પાટો બાંધે. કબીર કે ક્યાં હુઆ? તો કે સિર બહુ દુખતા હૈ. શું તો કે સિર કેટલે દફે દિનમાં દુખતા હૈ? કે નહીં નહીં, તો દસ સાલમાં એક ની દફે દુખતા. તો 9 સાલ 364 દિન કા આભાર માના તો તુમને. એક દિન કે લીએ ફરિયાદ કા એ લેબલ લગાયા તું. એક દિવસ રસોઈ ખરાબ થાય તો અમે ટીકા કર્યા વગર રહીએ ને. અને મહિનાનો 29 તારીખ જયારે સાદી થઈ હોય પ્રસન્ન અમે કરી નથી. અમારો ઈગો વચ્ચે માફ કરજો, અમારો ઈગો અહીંયા ઘરમાં વચ્ચે આવે છે એમની, વેપારમાં વચ્ચે આવે છે એમની, રિલેશનશીપમાં વચ્ચે આવે છે એમની, પરમાત્મા સાથેના સંબંધમાં પણ અમારો ઈગો જ વચ્ચે આવે. આ ઈગોને ડિઝોલ્વ કરવો પડશે. એમાં તમારે ગોડનું સન્માન કરવું. અને ગોળ ગોળ આમ જ કે હું કાશી એ ધર્મ મિત્ર એ છેલ્લે એ કે વહેલામાં વહેલું આ બધી જવાબદારી સોંપી અને ધર્મને એમના ખ્યાલ એ ગોળ છે. કાશી જવાનો વિચાર ન કરે. કાશી એટલે, કાશી એટલે પોતાના અંદર આત્મભાવમાં જવું, હૃદયમાં જવું. અને આ ચક્રમાં જ્યાં પારસનાથનો જન્મ થયો, ભગવાનની પાસે જવું એનું નામ કાશી છે. ભગવાનની પાસે જવાનું, ભગવાન સ્વીકારી લેશે પોતાના જેવા આપણને બનાવી દે. ભગવાન જોશે ને, સામે જોશે ને, આંખોમાં આંખો મેળવશે. હું તમે બદલાઈ જઈશ, બદલાઈ જઈશ. આકાશી જો શ્રીફળ લઈ અને એક શ્રીફળ અને 1000 રૂપિયા એને મૂક્યા થાળીમાં. સમજ્યા ને? 1000 રૂપિયા થાળી. સહસ્ત્રારનું આપણું આ સહસ્ત્રાર ચક્ર છે મોક્ષનું લક્ષ્ય હોવું જોઈએ. સોનામર ન મૂકી, 1000 સોનામર મૂકી હોય તો એ સહસ્ત્રનું લક્ષ્ય. સાત્વિકતા, દૂધની સાત્વિકતા છે, ચોખાની સાત્વિકતા છે, સાકરની સાત્વિકતા છે. માથા ક્ષમણને પાળે, માથા ક્ષમણ કરનારા મહામુનિઓ ખીરનું પાળું. ભગવાને ઘણીવાર ખીરના પાળના કરે, ઘણી વાર ખીરના વપાર ના કરે. ખીર એ પરમ સાત્વિક છે. ખીરમાં રહેલા ત્રણે પદાર્થો એ ત્રણે સ્વેચ્છ છે. એની અંદર દૂધ, એની અંદર સાકર અને એની અંદર ચોખા. દૂધ છે તમે દર્શન નું પ્રતીક છે, સાકર છે તમે જ્ઞાન નું પ્રતીક છે, અને ચોખા છે તમે ચારિત્ર નું પ્રતીક છે. ચોખા અક્ષત હોવા જોઈએ. એક એક નાની વાતની અંદર એટલું ભર્યું છે. હું તમે એટલા સૂક્ષ્મ ભલે ન જઈએ પણ ભક્તિપૂર્વક તમે જો એ વિચાર કરો કે આમાં ઘણું ભર્યું છે, એ અમારા જીવનમાં ઉગડી જાય, એ બનવા માંગે છે. વિક્રમ રાજા પગે લાગ્યા. વિક્રમ રાજાએ પગે લાગીને કહ્યું, મહારાજ હવે તમે છેલ્લા વિદાય થાઓ છો, મને મુઠ્ઠીમાં ધર્મ આપતા. મુઠ્ઠીમાં ધર્મની કથા કેટલી શાસ્ત્રોમાં આવી છે. હું એક કથા જે વારંવાર કહું છું, મુઠ્ઠીમાં ધર્મ. સાધુ ધર્મ લાભ કહીને પધારે, માથા ક્ષમણને પારણે, માથા ક્ષમણ કરનારા સાધુ ગ્રસ્તને ત્યાં પધારે અને ધર્મ લાભ કહીને ઉભા રહ્યા. ગ્રસ્ત પીરસ્યું, ગ્રસ્તે હાથ જોડીને કહ્યું, પરદેશ જોઉં છું, મુઠ્ઠીમાં ધર્મ આપતા. સાધુ ઘેરે આવે, ગોચરી લેવા બોધ મંગાઈ ને, બોધ લેવા માટે સાધુની પાસે જવું છે. ઘેરે તો પડે જ નહીં. મુઠ્ઠીમાં ધર્મ, એ મહાત્માએ મુઠ્ઠીમાં ધર્મ કહ્યો છે. બૃહત્કલ્પ ભાષ્યની અંદર એ ગાથા આપવામાં આવે. એ મહાત્માએ કહ્યું, જે સુખ તું તારા પોતા માટે ઈચ્છે અને જે દુઃખ તારા જીવનમાં કોઈ દાડો ના આવે એમ તું ઈચ્છે
એવી ઈચ્છા તું સર્વ માટે કરી. હું જેમ સુખ ઈચ્છું છું એમ દરેકને સુખ મળો. હું દુઃખી ન થઉં એમ જગતમાં કોઈ દુઃખી ન થાય. મુઠ્ઠીમાં કહેલો જિનેશ્વર ભગવાન નો આદર છે. અહીંથી ધર્મ શરૂ થાય છે. પહેલા પર્યુષણ જયારે આપણે અહીંયા કર્યા ને ત્યારે આ ગાથાથી પર્યુષણના પહેલા દિવસો સ્વાધ્યાય મેં શરૂ કર્યું. તાજા મુઠ્ઠીમાં ધર્મ છે. અહીંયા વિક્રમ રાજાએ વડદરબારમાં કીધું મુઠ્ઠીમાં ધર્મ તમે મને આપતા જાઓ. અને આ ગોરે એમને મુઠ્ઠીમાં ધર્મ આપ્યો છે. ગોરે ગુહો કીધું બ્રાહ્મણ તુલસી પીપળો. બ્રાહ્મણ તુલસી પીપળો ગાય અને વળી ગંગ. એક તો ગાય અને ગંગા નદી એથી અધિકું કો નહી. આ ત્રણ ભુવનમાં આનાથી અધિક કોઈ નથી. માટે નિત્ય રાખજે સંગ. તું એની સાથે સદાય એની સોબત રાખ. તું એની સાથે જોડાયેલો. આ દુઃખ શું છે? આ દુઃખ તોડવો પડશે. તમે આમાં શું છે? આમાં કઈ બધી કથાઓ જોડકણા જેવી જાય. તમે એને તોડો ને અદભુત લાગે. અંદરથી પ્રકાશ નીકળતો. બ્રાહ્મણ બ્રહ્મ ભાવની અંદર જે રમણતા કરે એ બ્રાહ્મણ છે. સિદ્ધત્વનું સિમ્બોલ છે. નમો સિદ્ધાંત તુલસી. તુલસીને વિષ્ણુ પ્રિયા કહેવામાં આવે. વિષ્ણુ એ છે જે જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે. સર્વ જીવોના હિતને કામના જેમનામાં જેનામાં છે એ વિષ્ણુ છે. અર્યંત જ છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં તમે જુઓ ને બધા હરિયંતના ગુણો ભર્યા છે. હરિયંતના ગુણો ભર્યા છે. પાલન એ કરે છે. માતા પાલન કરે એમ હરિયંત પાલન કરે છે. ભગવાન વિષ્ણુ પાલન કરે છે. વિષ્ણુમાં ને તીર્થંકરમાં કઈ ફેર નથી. આ ભારતનાથે જે વાત કરી ને પારતના એમાં પારતના છે ને એ સર્પની ઉપર બેઠા છે. વિષ્ણુ છે એ સર્પની અંદર સુધા છે. વિષ્ણુ સર્પમાં છૂટા છે. નીલ રંગ ભગવાન વિષ્ણુનો છે. નીલ રંગ પારસનાથનો છે. પારસનાથને કોઈ ઓળખી શકે એમ હોય ને ભગવાન વિષ્ણુ ઓળખી શકે. તમે વિષ્ણુ એ માર્ગ છે ને પારસનાથ મુકામ છે. તમે જગતના સર્વ જીવોના હિતની કામના કરો. આ તુલસી છે. નાની 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 એક હજાર વસ્તુઓમાં તુલસીનો ઉપયોગ થાય છે. બ્રાહ્મણ તુલસી પીપળ. પીપળાની અંદર હું મેડિકલ એમાં જતો નથી. હવે અત્યારે સમય થઈ ગયો છે. કથા આપણે આગળ પછી કરશું. આચાર્ય અશ્વત્થ એને કહેવામાં આવે. સ્વાસ્થ્ય છે. પવન જો પીપળામાંથી વાતો હોય તો એ પવન જે પીપળામાંથી વાય છે હવા આખી બદલાઈ જાય છે. વિજ્ઞાને એના ઉપર પ્રયોગો કર્યા છે. પીપળાના ઝાડ ઉપર દરેક જાતની લીમડાની જુદી કિંમત છે અને વડની જુદી છે. તમને વધારે ખબર તો હોય ને બધા તીર્થંકરોને જુદા જુદા ઝાડ નીચે કેવળ જ્ઞાન થાય. બુદ્ધને બોધિ નીચે સમ્યક દર્શન થયું. એને કઈ કહેવું છે? વધારે આ ઝાડનો કઈ સંબંધ છે? અને આ પણ એક ઝાડ છે. આ છે ને છોડવો છે. આ માનવ બોડી છે ને એ પણ એક છોડવો જીતા પ્લાન. તમે પ્લાન સાથે સરખામણી જો કરશો ને આ એક પ્લાન છે. અને આ એવો પ્લાન છે કે માનવ જાતની અંદર કેવળ જ્ઞાન પ્રગટ. ઘણી અનંત શક્તિઓ હોવા છતાં દેવતાઓને પણ કેવળ જ્ઞાન દુર્લભ છે. દુર્લભ છે. બ્રાહ્મણ તુલસી પીપળો ગાય. ગાય ગૌ છે. ઇન્દ્રિયો છે. ગાય છે. ઇન્દ્રિયો ગાય છે. ગોચર જે આવે છે ઇન્દ્રિયો જ્યાં ચરે આ ગોચર છે. આ ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવાનો છે. અને આ ઇન્દ્રિયો જે છે એ દ્વારા આ વિગતોનું જે જ્ઞાન આપણને મળે છે એને અનુભવમાં પરિવર્તિત કરવા ઉપાધ્યાય તત્વ છે. ગાય ઉપાધ્યાય તત્વ છે. પશુઓમાં એ ચડિયાતું છે પરંતુ માનવને સેવા આપે છે.
આચાર્ય તે નીચે છે, સમર્થા બુદ્ધિ ઉપર છે. બ્રાહ્મણ તુલસી પીપળ ગાય અને વળી ગંગા સુર સરિતા એને કહેવામાં વિષ્ણુના ચરણ કમળ માંથી નીકળી છે. સાધનાની શક્તિ છે, સબ સાહુ જોડે એનો સંબંધ છે, પવિત્ર કરનારી છે. એનો સત્સંગ હોય, સાધુ સાથે તમે તમે એના એના પરિચયમાં હોય, મહાત્માની જોડે તમે બેઠા, હું બેઠો છું, ઘણા મહાત્માઓ જોડે બેઠો, કઈ બોલે નહીં, કઈ ચાલે નહીં, તમે બદલાઈ ગયા. તમે કઈ બોલ, રમણ મહર્ષિ કઈ બોલતા નથી, કઈ બોલતા તમે તો કહેશો કે તમે એટલા બધા ભાવુક છો ને કે તમને ગમે તે પથ્થરો જોઈને તમને ફીલ થતું હોય. હા, બહુ ફીલ થયું. હું તમને 10-20 વૈજ્ઞાનિકોના નામ તમે મારે માટે કદાચ રિમાર્ક કરો. તમે બોર્ડન્ટન માટે શું રિમાર્ક કરો? લંડન થી આવેલો એ પ્રખ્યાત લેખક, એને કઈ એ ઘણાઓને મળ્યો હતો, ઘણાઓને મળ્યો. અત્યારે મને એની કથા કહેવી નથી. એ છે જેની હાજરી, જેનું હોવા પણ એ સાધુ છે. સ્નાન તમે કરો ને અંદર પવિત્ર થઈ જાય. ગંગા એ પરાર્થકારિતા છે, પરમાર્થ એ ગંગા છે. ફતિત પાવની કહેવામાં આવે છે, સાધુનો સંઘ ફતિત પાવની. એની સાથે ડિઝીજ મટી જાય, ડિઝીજ ફિઝિકલ હોય કે મેન્ટલ હોય, પરિવર્તન. એથી અધિક કો નહીં, પંચ પરમેશ થી ભગવંતો સિવાય ત્રણ લોકમાં અધિક કઈ નથી. નિત્ય રાખજે સંઘ તારા શ્વાસોશ્વાસમાં, તું એનું આ આ પંચ પરમેશ થી નું સ્મરણ લાગજે. એને આ શીખવાના. તમે દ્રવ્યથી બહારથી લો તો કોઈ બ્રાહ્મણને ઘેરે બોલાવો, આંગણામાં આંગણાની અંદર પીપળાનું ઝાડ વાવવું, તો તુલસીનો ક્યારો કરવો? ના ભાઈ ના, આની અંદર પંચ પરમેશ્વરનું મહત્વ છે. જો પંચ પરમે આ પંચ પરમેશ્વરની સાધના નવકાર મંત્રની સાધના છે, તમે એને સાથે રાખજો. આ પાંચ પરમ તત્વના ફંક્શન છે. આ સમગ્ર વિશ્વ કોસ્મિક ઓર્ડર એક વ્યવસ્થા પૂર્વક ચાલે છે. એના પાંચ આસ્પેક્ટ છે, એનું નામ પંચ પરમેશ્વર. મેં તમને કીધું એમ ભિન્ન નથી, ભિન્ન દેખાતા હોવા છતાં એક જ છે, એ એક જ છે. તમે એની પાછળ જોજો તો એક વખતે વૈજ્ઞાનિકો જો પાછળ જશે ને તો આઈન્સ્ટાઈન જે તત્વો માને છે, એડિંગ્ટન જે તત્વો માને છે, આર્લિંગ્ટન જે તત્વો માને છે, બધાની પાછળ એક પરમ તત્વ દેખાશે. અને એ પરમ તત્વ એ અનવકાર છે, સમગ્ર સજીવ છે. એ પરમ તત્વ બધાની અંદર આ પંચ પરમેશ્વરથી ભરેલા છે. આપણે એને જગાડવાના છે. ગૌર મહારાજ વિક્રમને આ બ્રાહ્મણ તુલસી પીપળો ગાય અને વળી ગંગ એથી અધિક કો નહીં. એ રાજા સમગ્ર ત્રણ ગુણમાં પંચ પરમેશ્વર ભગવંતો સિવાય અધિક કોઈ નથી. માટે નિત્ય રાખજે સંઘ. વિક્રમે સિંહાસન પરથી ઉભા થઈ આજ જોડી નમસ્કાર. હું પેલી ધનંદની ગાથામાં કહું છું એમ, એ ચારણ મુનિઓ પાસે સાંભળીને વિદ્યાધરોના રાજા અમિત તેજે નમસ્કાર કર્યો. નમસ્કાર ને હું સ્વીકારું છું. તમે વિક્રમ રાજાની પાત્રતા જુઓ, એને પૂછ્યું તમે જાઓ છો તો મને કઈ બોધ આપતા જાઓ. મુઠ્ઠીમાં અમે ઘણાને પૂછીએ છીએ કે કઈક આપો બોધ, ચાલો તમે વડીલ છો તો કઈક બોધ આપો. તમે આપો ખિસ્સામાં મૂક્યો, ખિસ્સામાં મૂક્યો તો હજી સારું છે, ઘર પૈસા રાખ્યો. વિક્રમ રાજાએ કીધું હું એનું પાલન કરી. અમિત તેજે જેમ કહ્યું હતું વિદ્યાધરોના રાજા કે ધનદની ગાથાને સાંભળીને હું જીવનમાં પાલન કરી. અનુકૂળતા જયારે મળે, જયારે મળે, જયારે મળે, ત્યારે પારાવાર ઉપકાર માનો, પરમાત્માનો ઉપકાર માનો, વડીલોનો ઉપકાર માનો, માતા પિતાનો ઉપકાર માનો, મિત્રોનો ઉપકાર માનો, તમારી પત્ની બહેન બાળકોનો ઉપકાર માનો, અરે એન્વિરોન્મેન્ટનો ઉપકાર માનો, નોકરનો ઉપકાર.
જાતનો ઉપધર્મ અને વિપરીત બને તમારા કર્મનો દોષમાં. જવાબદારી તમે લો, યશ બીજાને આવો, યશ બીજાને આવો. વિપરીત બને, પ્રતિકૂળ બને. મેં પૂર્વે તકલીફ આપી છે તો તકલીફ આવી છે, નહીં તો તકલીફ આવે નહીં. આવે નહીં કેમ આવે? સૂર્ય ઉગે ને અંધારું વધતું જાય, બન્યું નથી બનશે. આ ગાથા છે, આ ધનાધરી ગાથા છે. અને અમિત તેજેને હાથ જોડીને સ્વીકારી, મસ્તકનામાં હું હાથ જોડવા, એટલે તમે જે આ શિખામણ આપી હું હૃદયમાં ધારણ કર્યું છું. અને એ કથામાં હું એ કથા રિપીટ કરતો નથી, એ કથામાં વિદ્યાધરોના રાજા અમિત તેજ, સોળમા તીર્થંકર, પાંચમા ચક્રવર્તી, રાજરાજેશ્વર ભગવાન શાંતિનાથ બન્યા. એને ગ્રહણ કર્યું તો બન્યું, વિક્રમે પણ એ ગ્રહણ કર્યું. વિક્રમે આ ગોળે આપેલી શિખામણ હૃદયમાં ગ્રહણ કર્યું. હવે શું બને છે? કથા કામધેનુ નીચે, કામધેનુ એ સ્વાધ્યાય છે, એ સ્વાધ્યાય છે. કામધેનુ ગાય છે, ઉપાધ્યાય તત્વ છે. અને સ્વાધ્યાયની અંદર પાંચ અંગ છે, ઇન્દ્રિયો પણ પાંચ છે. અદભુત 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 છે. કઈ રીતે ઉપર રહેલા એ સ્વાધ્યાયને, કામધેનુને વિક્રમ પોતે અહીંયા પ્રગટ કરે છે. આવતીકાલે અત્યંત ભાવથી રામ મુખ્ય હેતુ મેં તમને કહ્યું એ છે, સ્વાધ્યાય અને ધ્યાન, ધ્યાન અને સ્વાધ્યાય. પૂજ્ય નાગસેન મુનિના તત્વાનુશાસન નામના જ્ઞાન ગ્રંથમાં એ ગાથા છે કે સ્વાધ્યાયથી ધ્યાનમાં જવું, ને ધ્યાનથી ઉતરીને સ્વાધ્યાયમાં. આ ઝૂલો છે. હવે આપણે આટલા વર્ષો સુધી સ્વાધ્યાય ઘણો કર્યો, સ્વાધ્યાય છોડવો નથી, સ્વાધ્યાયથી ધ્યાનમાં જવું. અને ધ્યાનમાં થાકી જઈએ તો નીચે ઉતરી જઈએ. ધ્યાન એ વર્ક છે, ધ્યાન એ એક્ટિવિટી છે, સોલની એક્ટિવિટી, એનું નામ ધ્યાન છે. અને આરામે સ્વાધ્યાય છે. હવે આરામે સ્વાધ્યાય, તમે રેસ્ટ ક્યાં લો? સ્વાધ્યાયમાં રેસ્ટ લે, ધ્યાનમાં પરિશ્રમ છે. ધ્યાન જુદું છે. સ્વાધ્યાયની અંદર તો આપણે મનથી બુદ્ધિથી ચિત્તથી વિચાર કરવાનો, ધ્યાનમાં એકાગ્રતા કરવાની, ચેતનમયતા કરવાની, એના સ્વરૂપને આપણામાં પ્રગટ કરવાનું. ધ્યાનમાં પેલા બે હોય છે, હું ને તું, હું ને તું, હું ને તું. આની સામે જોઈને આપણે કે હું ને તું, હું ને તું, હું ને તું. ધ્યાનમાં આઈ ધામ રિલેશનશીપ છે. અને આ રિલેશનશીપમાં એક જમ્પ આવે ને તમે બની જાઓ છો, પાછા ઉતરી જતો ક્ષણભર માટે સમાધિ આવે છે. એક ક્ષણ એવી આવે તમે એકાગ્ર થઈને દલી તમે તમને ભૂલી જતો. વારંવાર જયારે આવું બને છે ત્યારે અંદર પરમાત્મા તત્વ પ્રગટ થાય છે. સિમ્પલ માર્ગ છે. તમે આને તકલીફ વાળો માનતો નહીં થાય. તમે એક વખત આને કહેવાય જશો ને, હું તમને ખરેખર ઉપમા કહું છું, ગાડી ચલાવવી કપરી છે, ખીચડી બનાવવી કપરી છે, આ સહેલું છે. પેલામાં કોઈ ઉપર આધાર રાખવો પડે ગાડી ચલાવવા માટે, આમાં કોઈ ઉપર આધાર રાખવાનો નથી, નિરપેક્ષ. તમે એકલા તમારામાં ચાલી જાઓ, અંદર 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 ચાલી જાઓ. રાખીએ છીએ અત્યંત ભાવથી, તાદાત્મ્ય, એકાગ્રતા, આટલા બધા પ્રેમ ભાવથી તમે સર્વે જે સાંભળો છો, અંતઃકરણ તમારા સર્વનમાં ભરમાં છો. અત્યારે તો હું હવે આ ત્રણ ચાર દિવસ જ છું. આખો ઓક્ટોબર મહિનો ભાઈ સાથે નક્કી કરીને સ્વાધ્યાય કરશો. મેં તમને કહ્યું એમ, દર છેલ્લા દિવસે સવાલો ભેગા કરીએ છીએ, એ પણ આ વખતે ગમતું નથી. સવાલો પહેલેથી તૈયાર કરો. હું જવાનો છું અત્યારે ત્રણ વીક માટે નિયો, પછી એક મહિના માટે સાન હોજે, પછી અહીંયા આવું છું. પરિષદ પછીનો આપણો સ્વાધ્યાય છે. તમે એટલા દિવસોમાં જે કઈ ક્વેશ્ચન હોય, જે કઈ એની ડેમ સીધી ક્વેશ્ચન, તમારે નામ લખવાની જરૂર નથી. શું પણ ખુલી જશે, તમને અંદરથી ખુલી જશે. મને આ ખોલી દીધું છે, મને આ ખોલવું છે. ભગવાને મને જે આપ્યું છે એટલું મને આપી દીધું છે, નહીં તો હું ઋણમુક્ત, તમારે ભાવથી ઋણમુક્ત થઈ ન શકું. એક જ માર્ગ છે, આ
આપણે એટલા બધા નજીક આવી ગઈ. એક એવી ભૂમિકા આવી જાય. મારે જે કહેવું છે હું કહું એ પહેલા એ તમને સમજાઈ ગયું. એક એવી ભૂમિકા આવે છે. મારા ગુરુ મહારાજ સાથે એવી ભૂમિકાનો મને પરિચય છે. એમને કહેવું હોય ને એ પહેલા પાછળના વર્ષોમાં એ થતું હતું. હું એમને કહેતો કે નહીં સાહેબ એ તમે કહ્યું ને હું શરૂ કર્યું. મને તને એ જ કહેવું તું મને કહેવાના પરિશ્રમમાંથી બચાવી દે છે. બધા કહેવું મારા પાછળના સમયમાં ઘણી વાર બને છે બને છે બને છે. બે ધર્મ મિત્રો વચ્ચે બને છે. નિસ્વાર્થ ભાવે બે હૃદયો વચ્ચે આ બને છે. આ માત્ર સામાન્ય ટેલિપથી નથી. આ સ્પિરિચ્યુઅલ ટેલિપથી આ ઘણી ઊંચી ચીજ છે. આપણે પોતે પણ કોઈ એવો અનુભવ 1997 ના સ્વાધ્યાયમાં અવશ્ય કરીશું. મને ખાતરી છે શુદ્ધ દેવતા પ્રધાન અંતિમ મંગલ કરી આપણે સર્વમંગલમ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણા જૈનમ જયતિ સાધનમ અંગૂઠે લભ્યતના ભંડાર શ્રી ગુરુ ગૌતમા.